આશામાં નિરાશા. પાટણ જનરલ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી આશા વર્કર્સમાં નિરાશા. પાટણ સિવિલ હોસ્પિટલમાં 20 જેટલા ડોક્ટર સહિતનો સ્ટાફ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને ખાનગી હોસ્પિટલનો સ્ટાફ મળી 97 લોકોને રસી આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી હતી. શરૂઆત 1 કલાકમાં 27 લોકોએ રસી લીધી હતી. સાંજ સુધીમાં 63 લોકોએ રસી લીધી હતી. કુલ 97 પૈકી 24 આશા વર્કર્સ બહેનો હતી. તેમાંથી માત્ર શેરપુરા અને વડલીની 2 બહેનોએ રસી લીધી હતી. અન્ય 22 બહેનો આવી ન હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે 3-3 વાર ફોન કરવા છતાં પણ આવીએ છીએ એમ કહ્યું તો કેટલાકના પતિ ના પાડે છે એવું પણ કહ્યું હતું. આવી ઉદાસીનતાનો જો આરોગ્ય કર્મીઓ અને આશા વર્કર્સ બહેનો દાખવશે તો આમ જનતા વેક્સિન પર કેવી રીતે વિશ્વાસ કરશે? જો આરોગ્ય વિભાગ દ્વારા સાચી સમજ પૂરી પાડવામાં આવે તો લોકોનો વેક્સિન પ્રત્યે વિશ્વાસ જીતી શકાય છે. રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. મળતી હોય તો આમ પબ્લિક કેવી રીતે રસી લેશે? હા, સાચી વાત છે. અને એટલે જ જે જે મોટા મોટા ડોક્ટરો ને એ રસી લે છે ત્યારે એમનું પ્રસાર કરવામાં આવે છે કે જો આપણા ડોક્ટરો જે સમજે છે બધું એ પણ લે છે તો આ રસી નુકસાન કરતા તો નહીં જ હોય. પરંતુ ક્યાંક ક્યાંક કેટલીક વાર જે આવો નીચેનો સ્ટાફ છે એ બીજા તત્વોની વાતોમાં આવી જતો હોય છે અને ક્યાંક એવું પણ બને કે એ લોકો એવા એવો સ્ટેન્ડ લીધું હોય કે થોડી વાર પછી લઈએ, ચાલો જોઈએ બીજાઓને કેવું રહે છે પછી લઈએ, એવું પણ હોઈ શકે. આશા વર્કરો રસી લઈને સમાજમાં ઉદાહરણ પૂરું પાડે તે માટે આપના શું પ્રયત્નો છે? હા, એ તો કરવું જ પડશે. જ્યારે આરોગ્યનો સ્ટાફ રસી લેશે તો જ સમાજના બીજા લોકોને વિશ્વાસ બેસશે કે હા આ લોકો લે છે એટલે એમાં કઈ વાંધો નહીં હોય. એટલે આજે નહીં તો કાલે પણ બધા આગળ આવીને દાખલો બેસાડવો પડશે. શું આપણો શું પ્રયત્ન હશે એમને સમજાવવાનો આશા વર્કરોને કે હાલ દૂર ભાગી રહ્યા છે? એમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, એમને વેક્સિન માટેની બધી જ સાચી સમજ આપવામાં આવશે. આ વેક્સિન કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવી છે અને એ જેની શું અંદર કામ કરે છે એ એમને સમજાવવામાં આવશે. અને એ સિવાય પણ એમના મનમાં જે કંઈ પ્રશ્નો અથવા તો દ્વિધાઓ છે એનું પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. આશા વર્કરોને વેક્સિનની સમજ નથી સર? આશા વર્કરો વેક્સિન જે બાળકોમાં વેક્સિનેશનનું કામગીરી ચાલે છે, સેશન બુધવારના ચાલે છે, એમાં આશા વર્કરોને સંમેલિત કરવામાં આવે જ છે. એટલે વેક્સિન વિશે અજાણ જેવું તો નથી, પણ આ એક નવી વેક્સિન છે કે જેના તરફ હજુ ઘણા બધા લોકોને ઘણા બધા પ્રશ્નો છે.